નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. ખડગમ ચક્રગદય સુચાપ પરિદા છુલંબ શુંડી શિરા શંખમ સંદિદતે કરે સ્ત્રીનયનામ સર્વાંગ ભૂષાવૃતામ નીલાસ્મ્યં ધૃતિમસ્ય પાદ દશકા સેવે મહાકાલિકા યામસ્તૌ પિતરો હરૌર કમલજો હંતો મધુ કૈતવ. નવસારી લાઈવ ટીવી ચેનલ દ્વારા અને અમારા જીતુભાઈ પટેલ દ્વારા 10 દિવસ સુધી એક એક તિથિનો જે મહિમા વર્ણવવાનું એક અભિયાન ખરેખર સમાજને માટે બહુ મોટો ઉપકાર છે. જે લોકો આમાંથી કંઈક લેશે, જે લોકો આમાંથી કંઈક ગ્રહણ કરશે, તો એના જીવનની અંદર માતાજીની કૃપા ઉતરશે એવું એક અભિયાન આ નવસારી લાઈવ દ્વારા અને જીતુભાઈ પટેલ અટલ સ્વગ્રહ દ્વારા જ્યારે આરંભ થયો છે, એમાં આજે ચોથો દિવસ, ચતુર્દશીનો દિવસ. ચતુર્દશી એટલે ચતુર્દશીનો દિવસ એ મહાકાલી માતાનો દિવસ છે. દર મહિનાની દરેક ચતુર્દશી, આપણે તો ખાલી કાલી ચૌદશને જ મહાકાલીનો દિવસ માનીએ છીએ એવું નથી, હર ચતુર્દશીની રાત્રિએ મહાકાલીની પૂજા થાય છે. જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગાક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વરા નમસ્તુતે. જય તમ દેવી ચામુંડે, જય ભૂતાર્તહારિણી, જય સર્વગતે દેવી કાલરાત્રિ નમસ્તુતે. મેં પહેલેથી કીધું છે, વાત બારસ એ સરસ્વતીની સાધના, ધનતેરસ એ મહાલક્ષ્મીની ઉપાસના અને ચૌદશ ચતુર્દશી એ મહાકાલીની ઉપાસના છે. મહાકાલીની ઉપાસના કલયુગની પ્રત્યક્ષ દેવી મહાકાલી છે. મહાકાલીનું નામ આવે એટલે આપણને બસ એવો જ ભ્રમ છે કે બસ એ વિકરાળ રૂપ, એ રક્તબીજને મારે, પણ નહીં એવું નથી. કાલી કરુણામયી છે, સંસારને કરુણાનું દર્શન પણ કાલીએ આપ્યું છે. હા, એ ક્રૂર જરૂર બની છે, રક્તબીજના વધ કરતી વખતે એને આવેશ જરૂર આવ્યો છે, પણ એ કાલી જ્યારે મહાદેવની સામે આવે છે, શિવજીના ઉપર એનો પગ મુકાઈ જાય છે, ત્યારથી એ કાલી કરુણામયી બની છે. રામકૃષ્ણ પરમહંસદેવ મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુ, વિવેકાનંદ અમેરિકામાં બેઠા હોય અને પરમહંસદેવ મહારાજ ભારતમાં કલકત્તા બંગાળમાં બેઠા હોય, છતાં બંને વચ્ચે ટેલિપથી થતી હતી, સમાધિમાં વાતચીત થતી હતી. ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદને કહેતા, આજે આ બોલ્યો છે, કાલે આ બોલજે, કાલે આના ઉપર પ્રવચન કરજે. ત્યારે ટેલિફોન નહોતા, વોટ્સઅપ નહોતા, મોબાઈલ નહોતા, સમાધિના અંદર ગુરુ શિષ્ય વાત કરતા હતા. શું કામ? કારણ કે કાલી હાજરા હજુર હતી. રામકૃષ્ણ પરમહંસ મહારાજ કાલીને અવાજ કરે, માં, ત્યાં તો કાલી પ્રગટ થતી હતી. એ કરુણામયી કાલીની પૂજા કરવાનો દિવસ એ ચતુર્દશીનો દિવસ છે. ચૌદશનો દિવસ એ એના માટેનો દિવસ છે. તે દિવસે માતાજીને ભોગ ધરાવાય છે, નૈવેદ્ય ધરાવાય છે, માતાજીની આરતી પૂજા કરીને માં પાસે માંગવાનો દિવસ તે કાલીનો દિવસ છે. જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગાક્ષમા શિવા ધાત્રી જે આપણે કહીએ છીએ, એની પાછળ માને જ કહી શકાય છે. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જઈ, દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જઈ. હે મહાકાલી, મને રૂપ આપ, મને જય આપ, મને યશ આપ અને મારા શત્રુઓનો નાશ કર. એ કાલી જ કરી શકે છે. અને આ માગવાનો દિવસ જે છે એ દિવસનું નામ ચતુર્દશી છે. ચતુર્દશીના દિવસે કાલીની ઉપાસના કરીને, કાલીની સાધના કરીને, કાલીને પ્રસન્ન કરીને, કાલીને રાજી કરીને કોઈ પણ માણસ મા પાસે આ વરદાન માંગી શકે છે. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જઈ. આપણે ત્યાં કાલીની પૂજા માટે લોકોમાં એવી ભ્રમણા, કાલી ચૌદશનો દિવસ એટલે સ્મશાનમાં જવાનું ને આમ કરવાનું તેમ કરવાનું ને, એ બધી મંત્ર તંત્ર યંત્રમાં પડવાની જરૂર નથી. સાત્વિક ભાવ ઉપર આવો, ભગવાનની કે માતાજીની ઉપાસના ભક્તિભાવથી કરો. ભક્તિભાવથી કરેલું પુણ્ય ટકે છે, ભક્તિભાવથી કરેલી પૂજા જ ફળ આપે છે. બહુ લાંબા ચક્કરમાં નહીં પડવાનું. જે સીધો સાદો જે સરળ માર્ગ છે,
ભગવતીની ઉપાસનાનો. અને માં તો એટલી દયાળુ છે, જગદંબા કાલી તો એટલી દયાળુ છે કે ખાલી તમે માં 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 એમ સ્મરણ કરો. રામકૃષ્ણ પરમહંસ દેવે વિવેક નિર્માણ કર્યો, નરેન્દ્ર મિટાવી દીધો અને નરેન્દ્રમાંથી વિવેકાનંદ નિર્માણ કર્યો. અને આ વિવેકાનંદે અમેરિકામાં ઘોષણા કરેલી સાહેબ કે ગીવ મી 100 નાચિકેતાસ એન્ડ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ, તમે મને 100 નાચિકેતા લાવી આપો તો હું તમને દુનિયા બદલી બતાવીશ. એ કાલીની કૃપાનું પરિણામ છે. જેને કાલીનો સાક્ષાત્કાર કરાવેલો રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદે એટલું જ પૂછેલું પહેલી વખત જ્યારે મળ્યા ત્યારે, તમે માં માં બોલ્યા કરો છો, શું તમે માને જોઈ છે? અને માને જોઈ છે એમ પૂછ્યું ને ત્યાં તો પરમહંસે તરત જ સામો પ્રશ્ન કર્યો, તારે જોવી છે? નરેન્દ્ર એમ પૂછે કે તમે જોઈ છે, તો સામો પ્રશ્ન પૂછાયો, તારે જોવી છે? અને એ જ ક્ષણે નરેન્દ્રએ કીધું હા. અને હા કહેતાની સાથે રામકૃષ્ણ પરમહંસ, જેની એક આંખમાં હાસ્ય હતું એક આંખમાં કરુણા હતી, એ પરમહંસ દેવ મહારાજે એક દ્રષ્ટિ નરેન્દ્ર ઉપર કરી તો શક્તિપાત કરી નાખ્યો. સાંભવી શક્તિ પ્રગટી ગઈ નરેન્દ્રના અંદર. નરેન્દ્ર નરેન્દ્ર મટી ગયો અને નરેન્દ્રમાંથી વિવેક નિર્માણ થયો, જેને સંસાર સ્વામી વિવેકાનંદ નામથી પહેચાને છે. એ હિન્દુસ્તાનનો શેર, એ હિન્દુસ્તાનનો સિંહ, જેણે વિશ્વને ધર્મ શું કહેવાય, હિન્દુસ્તાની સંસ્કૃતિ શું કહેવાય, ભારતની પરંપરા શું છે, સંસારને સભ્યતાનું દર્શન વિવેકાનંદે અમેરિકામાં કરાવેલું, એ બધું જ કાલીની કૃપાનું ફળ છે. આવા તો અનેક દ્રષ્ટાંતો કાલીની કૃપાના છે. એ મહાકાલી માતાની પ્રસન્નતા પ્રાપ્ત કરો, એ મહાકાલી માતાને રાજી કરો. ચતુર્દશીનો દિવસ કાલીની સાધના ઉપાસના સત્વભાવથી કરો, સાત્વિક ભાવથી કરો. માં બહુ દયાળુ છે. માની સામે હાથ જોડીને કહો કે હે માં, મત્સમ પાપ કે નાસ્તિ પાપગ્નિ તત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કરો, તો માં જરૂર પ્રસન્ન થાય છે. નવસારી લાઈવ ટીવી દ્વારા સૌને કાલીની ઉપાસના ફળે એવી અભ્યર્થના. બોલો મહાકાલી માત કી જય. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.